चेतचा वंगेयो दग्दाव मनंगो श्योत्थनना अंगेयुष्मग्दाय शर्थेंचा अहुराय आई અહીં જે ચીજ આપણે જે વાત કરીએ છીએ બાજની વાત, આપણે બાજની ક્રિયાની વાત બે વખતે કીધી, પછી થોડી વાર પાછી આપણે અરે કરશું, પછી આપણે ગામે પરોક્ષ તેને આપણે સતુમને આખી ક્રિયા વિસ્તારીને જોઈ. આ ત્રણ આપણે એકદમ સમરી આપીએ, ઓવરઓલ પિક્ચર ડિટેલમાં નહીં. આજે આપણે એ બાબત પૂરી જ કરી દઈશું. તો તેને માટે મને એમ જ લાગ્યા કરે કે આ ચીજ જો સૌથી સરસ રીતે સમજવી હોય તો જેને આજે આપણે એનિમેશન કહીએ છીએ, એનિમેશન નોટ નેસેસરી કે કંઈ કાર્ટૂન કેરેક્ટરો હોય, પણ ઇવન વિથ ડોગ્સ ડેશિસ ને પેલે વર્ટિકલ લાઈન કે આમથી લાઈનો મૂવિંગ અબાઉટ ઓન ધ સ્ક્રીન, એ જો કોઈ કરી આપે ને આખો, તો આખો લાઈફ આફ્ટર ડેથ બી, એટલે મરણ થાય સ્ટાર્ટથી તે છે કંઈ ક્રિયાઓ કઈ રીતે કામ કરે છે ને ક્રિયાઓ શું કામ કરે છે તે બધું આપણે બતાવી શકીએ બરાબર. પણ અનફોર્ચ્યુનેટલી આપણી પાસે તેવા કોઈ સાધનો નથી, તો આપણે ખાલી આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈનું જથ્થોથી ગુજરી ગયેલું છે તે જથ્થોથીનું રવાનતા કિંમત આગળ છે. આઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ તે સપોઝ કે અહીંયા તે રવાન અત્યારે ત્યારે લખ્યું હોય તે નહીં પાડીશ, સીધું સ્ટ્રીટ એમ જ બતાવું કે એમ સમજો કે એ લખ્યું ચિંતકની ઉપર આ સોર્સ બેઠેલો છે. એટલે શું કે તો તમને બરાબર યાદ રહી જશે ને એ ક્રિયાઓ જોઈને તમે કરાવો ત્યારે તમને આઈડિયા આવે કે અત્યારે શું થઈ રહ્યું હોય. જો કાયદેસરની ક્રિયા થાય તો દેટ ઇઝ અ બિગ ક્વેશ્ચનમાં કે આજે કાયદેસરની એટલે લોફુલ સેરેમની જો થાય છે, ઇટ્સ અ બિગ ક્વેશ્ચન. તો રવાન અહીંયા છે, આપણે જીવતાઓ અહીંયા છીએ, વચ્ચે કરનાર સર્કલ જે રવાન છે અહીંયા જે આસપાસ છે, હજુ પેગેમ્બર સાહેબની ઘાસ એટલે પાવરમેન જે મને મળેલો છે પેગેમ્બર અશોક કૃષ્ણનો, તે સપોઝ કાંઈ હોય કારણ આપણે અહીંયા ખાલી ઘાસ રાખીએ. ગાસ એટલે એક એવું ઇન્સ્ટિટ્યુશન સંસ્થા કે જ્યાં આગળથી આશીર્વાદો ભલા પ્રવાહો ઉતર્યા કરે, જો બરાબર રીતે તેની કાયદેસર ચેક થાય તો અહીંથી તે પહેલાંની સોલ જે અહીંયા રહેતો તેને મળ્યા કરે. એટલે આપની ક્રિયા મૂળ ચીજ એમ છે કે તમે અહીંયાથી ક્રિયાઓ કરાવો તે અહીંયા જાય છે, એ અહીંયાથી પછી અહીં રવાના આગળ આવીને મળે છે. પણ એ આપણે સતુમના ભંતરના ક્રિયામાં જોયું કે તેની અંદર મૂળ મતલબ શું છે કે પોષણ આપવાનું, નરિશમેન્ટ. તેથી આપણે પેલું ગૌ ખોરાક ગોસપનની ખોરાક ત્યાં આગળ આપણી જે ચાસણી જેવું હોય તેની અંદર મૂકીએ છીએ સતુમના ભંતરની ક્રિયામાં. હવે આપણે વાત તો કરીએ કે અત્યારે બાજની, ગઈ વખતે આપણે ઘણી વાત બાજની કીધી, તે ખાલી ઉપતરફેરી પાછું તમને યાદ આપી દે કે બાજની ક્રિયા પાવમેનની ક્રિયા છે નાની. બાજની ક્રિયા કોણ કરી શકે? કોઈની મોભેથી નહીં થાય. સપોઝ કે કોઈ ખાલી નાવર થયેલો છોકરો હોય તેનેથી બાજ રીતે નહીં ધરાય, એ મરાતપ થયેલો હોય ને પછી તેટલું જ નહીં, પણ બાજની ક્રિયાને માટે જે ખૂબ રાખવાની છે, ખૂબ એટલે એમ કે એ લોકો પોતે જે મોબેટ સાહેબ બાજ ધરનાર હોય તે દિવસે તે પોતે બાજ બીજી બાજ સવારે ધરી લે, જેને પાંચ ચાયની બાજ કે પાંચ ચાય જેવા પાંચ રોગો આવે તેની ઉપર પેલી વર્ષમ બાંધે. એટલે પેલી જે તમે જોયું હશે કે બાજ ધરે તે લોકો તેને ડાબાની અંદર પાંચ એવા રોગો પકડે કે પાંચ કોઈ ત્રણ આવે, કોઈ પાંચ આવે, કોઈ સાત આવે, એવી રીતે જુદા જુદા ત્યાં ટાય કહેવાય છે. ટાય પાંચ ટાય એટલે ફાઇવ ડોટ્સો, એકચ્યુઅલી તો ઓરિજિનલ તો હોમની ટ્વિક્સો જોઈએ,
હોમ પ્લાન્ટ જે આવે હોમમાં તેની જે નાખીઓ હોય તે અસર તો ડરે છે, તે એ જે મેથલી ક્રોસ જો હોય છે તે મેથલી ક્રોસ એનો અને પછી તે બાદ જુદી ધરા તલ્લે ટુ ક્વોલિફાઈ સેલ્ફ ટુ બી કોમ્પિટન્ટ કે હવે પછી બીજા ગ્રાહકોની બાજ ધરવાને માટે તે પાંચ ટાઈમની બાજને એટલે એને નાની ખૂબ કીધેલી કહેવાય નાની ખૂબ એ કહેવાય. મોટી ખૂબ કઈ કહેવાય કે તંતન દ્વારે પોતાના રવાની આખી ઇજસ્ટની ક્રિયા કરે જે ખરો મહેશના સાહેબ હોય એ લોકોને કરવાનું ફરમાન છે. આજે આ બધું જય દુનિયામાં કેટલે થતું નથી, આખી જય દુનિયામાં કેટલે બી મોટી ખૂબ રાખનારા કોઈ જ નથી. અને ભરેશ્રમનું બી જે કાયદેસર ભરેશ્રમ છ છ મહિને રહેવું જોઈએ રિચાર્જ કરવાનું તે કોઈ કરતું નથી, કારણ કે થઈ શકતું નથી. કરવા તો માગતા હોય પણ થઈ શકતું એ જે મોટી ખૂબ કે પેલી ઇજસ્ટી કરે એવરી થ્રી ડેઝ પોતાનું સોલ ના નૈયતે આ ઇજસ્ટીની ક્રિયા કરે એ મોટી ખૂબ કહેવાય. તો શું થાય કે જે યવજરાત વગર સાહેબ હોય એ મોભે સાહેબને યવજરાત વગર કહેવાય. યવજરાત વગર એટલે નેચરની અંદર કુદરતમાં અને હકીકતમાં ખરા વ્યવસ્થાપ્ય કરવો હોય એ તો આજે બહુ કમિયાબ છે, કોઈ ખાસ છે નહીં. જે બીજા સાહેબો છે આજે ખાલી ઈરાનશાહની અંદર જે થોડું ઘણું કાચું પાકું ચાલી રહ્યું છે તે ગણીમત છે, થોડો વખત પછી તેવી નહીં રહેશે. કારણ કે અવકાશ ઉઠાવનારા સાહેબો જે આજે બે ચાર છે ત્યાં ઈરાનશાહ તેવા બી સાહેબો રહેવાના નથી. એટલે અત્યારે જે છે તે ગણીમત કરવાનું છે, કાઉન્ટ ઓફ બ્લેસિંગ્સ એ રીતે. તો જે ખરા વ્યવસ્થા કરો કે જે તંત્ર દ્વારે પોતાના રવાની એડ્રેસને કહે મોટી ખૂબ રાખેલી કહેવાય ટેકનિકલ. ને આ જે બાર જમનારાઓ હોય તે લોકો નાની ખૂબ રાખે એટલે સવારે પહેલી પાંચ ટાઈમ આજે પોતાની બાત ધરે ને પછી ગ્રાહકોની બાત ધરવા આવે. તો આપણે જો ગ્રાહકોની બાજની વાત કરવાની છે બાત જાત જાતની આવે છે, એટલી બધી બાજો છે કે ખાલી જો તમારે આગળ થોડા નામ વાંચી જાઓ. ફોર એક્ઝામ્પલ પહેલે તો જે 33 પરિસ્થાઓ છે ઓલમસ્ટી અંધેરા એ પછી અહીં બરજો હોમ ને દમ તે બરજુ હોમ ને દમ તે તન પરિસ્થાઓ મળીને 33 પરિસ્થા થાય એ લોકોની બાજુ ધરે. પછી બીજા છૂટા છૂટા યજનોની બાજુ તો ઘણા બધા યજનોને અંશાસન હોય હપ્તા અંશાસનની જુદી બાજુ નૈવ્યસમની જુદી બાજુ ભક્તોયમ ને વનન તેની જુદી બાજુ જાત જાતની બાજુ શિરોજાની બાજુ પછી ગાથાની બાજુ આવે ગાથામાં ગંભારો હોય ત્યારે ગંભારની બાજુ ધરાય. એટલે તે બાજના ક્રિયામાં અમુક અમુક જુદા જે શ્રુમનો આવે તે શ્રુમન જુદી જુદી રહે. એટલે આવી રીતે બાજ કેટલી બધી જાતની બાજુ ધરાય. નોર્મલી જે જરાય ત્યાં કરો અડાપ્ટર વર્ષો સરોક્ષ સરોક્ષ ઇઝ એ મોસ્ટ કોમન સરોક્ષની બાજ તો ધરાય વગર ગયે જ નહીં. દરેક અત્યારે આ દર્શનમાં રોજ સરોક્ષ ઓછામાં ઓછા. બીજું આપણે ગયા વખતે એ કહ્યું કે બાજ ધરાય તો એક જ બાજ એક જ નામ એક જ રવાની નૈયતી અને રવાની ત્યાં બેઠું તેની નૈયતી એક જ બાજ તેના જ નામે ધરાવી જોઈએ. કારણ કે દેટ ઇઝ લો આજની કાલે પેલા પાંચ છ પેલા ખમચાઓ સાથે મૂકી દે કે આ જો નો કે કુદરતમાં એનું શું પરિણામ આવતું હશે. એટલે આ રવાનો જે બધી વાર જતો હશે એના
તે લોકોને કેટલું કાર્ય મળતું હશે કે નહીં મળતું હશે બીજો, પણ અગેન હેલ્પલેસનેસ. આજે બાજ ધરનારા ઓર્ડિનરીમાં અભી રમી નથી. જે લોકોને બાજ ધરવાનું આવડવું જોઈએ, શું બનવાનું તે જ નથી આવડતું. કારણ કે કેટલાકોને આવડ થઈ ના, એ ખાલી ઉષ્મોટી ક્રિયા આપણે દાન પરોક્ષ ને સતું એ જ ક્રિયાઓ કર્યા. ધ રિઝલ્ટ ઇઝ કે ઇવન બાજ ધરનારાઓ કે આજે એકદમ કમી થાય. જે લોકો ધરે છે લોકો બિચારા ઘરેથી આવે છે એ સીધા જામો પહેરીને અથવા તો પેલો બનિયાન પહેરીને સીધા જોડા તો બેસી ગયા છે કરશી ગયા. એટલે તેવી હાલત છે. બાસ જનારે તો એવી છે કે પહેલે પાંચ ટાઈમની મોટી નાની ખૂબ કરવાની છે. એ બધી ચીજ જે આજે નથી થતી, પણ આઈ કીપ ટેલિંગ યુ કે થોડા વર્ષની અંદર આઈ બધું બંધ થઈ જશે. જે આજે છે તેવી નહીં. જે લોકો તે વખતે જીવતા હશે તે લોકોને બહુ દુઃખ હશે કે અમે ત્યાં બધું થોડું જોયેલું છે કે હવે કંઈ છે. આજે કેમ તમે જોવો કે આદર્શ વેલામોની અંદર આગ્રહોની અંદર બધા ઇન્દોરાઓ પાવેલી ક્રિયાઓ થતી હતી. મેં તમને કહ્યું તેમ અગાઉ કે એડવાન્સ બુકિંગ થાય ઇન્દોરાઓ બુક કરાવવાના. મોબેલોની જોર એટલી બધી હોય પહેરજો પાવમેલ હવે થાય કે તે લોકો વચ્ચે બધી કોમ્પિટિશન ચાલે છે. મારી ટેન્શન એ લોકો કે કાંઈ મારો ઇન્દોરો છે. આજે તો આ બધી ધૂળ ચડે છે બધા ઇન્દોરાઓને તે આપણે જોઈએ છીએ. તેમજ બાર જનારાઓ બી તમે જાણે કે કેટલી અગિયારીઓમાં અગાઉ ચાર ઇન્દોરા જો હોય તો આજે ખાલી બે જ હવે રહી ગયેલા હોય અને મોબાઈલ નથી. એટલે ઇટ્સ અ વેરી સોરી સ્ટેટ ઓફ અફેર. એન્ડ આઈ થિંક એક તો આપણે જમાનાને બ્લેમ કરી શકીએ કે જમાને અધીન, અને જમાનો એટલો ખરાબ છે કે તેના અધીન આપણે આ બધું જવું પડે છે. ને બીજું આપણે પોતે જવાબદાર છે. કારણ એ તો બધું વર્ષો અગાઉ પ્લાન કરવું હતું કે આ આવી રીતનું વાતાવરણ આવવાનું છે, સંજોગો ઊભા થવાના છે. કે વી હેવ ટુ પ્રિપેર સર્ટન યંગ બોય કે જેને બાજુ જ બનતર ખાલી આપણો કે તે ક્રિયા કરે છે. અને આપણે તેવું કંઈ જ કીધું પ્રેડિક્શનનો તો ધરમશાદીના પ્રેડિક્શનનો તો 80-90 વર્ષ અગાઉ છે. તો બી આપણે તેટલી જ ના કરવાની એ રહેતા જેમ બધી ચીજનો. એટલે થોડા વર્ષની અંદર બાદ જનારા બી તમને મળશે. ને આપણે જો કહીએ કે ભાઈ આ સ્થિર શીલો છે આપવો, જે હમણાં પાછું આપણે જોઈશું કે બાજ આપણે ત્યાં પરોક્ષીને સતો અને ચોરો ક્રિયાઓ એ કરવાની નહીં તે સાથે થવી જ જોઈએ. જે બાજ ધરે તે ખરું પુષ્ટ હસલ તો આપણે ત્યાં બી તે જ કરે. જે યજનોની નહીં તે બાજ ધરે તે જ યજનોના આફ્રિકાને કરતાઓ બેઠી જઈ રહ્યો. અત્યાર સુધી થોડા વર્ષ અગાઉ સુધી ઉદવાડામાં બી મેં જોયું, હમણાં મને ખબર નથી ત્યાં શું છે તે નથી, પણ ઉદવાડામાં બી મેં જોયું કે જે લોકો બાજ ધરે તે તરત આવીને પછી આપણને કરાવે છે. જ્યારે અત્યારે તો જુદામાં બેઠો કરે કે પછી ઇવન બોયસની અકેડમીમાં અત્યારે જે બાજ ધરે તે બાજનું જે ચાસણી લાવી એ પેલાને આપી દે. દેટ મીન્સ સમ કનેક્શન સ્ટીલ મેન્ટેન બિટવીન આફરીન ગાન એન્ડ બાજ. કારણ કે સેમ મોબે નથી કરી શકતો તો આવી રીતનું ચાલે છે તે રીતે. એટલે બધું જ્યાં જ્યાં આપણે ઇમ્પ્રોવાઇઝેશન જે કહીએ કે આજે થોડું ઇમ્પ્રોવાઇઝેશન બધું ચાલી રહ્યું, પણ હવે હું તમને ખાસ એ ધ્યાન ખેંચું બાજને માટે. ત્યાં જે અહીંયા ગઈ વખતે આપણે અહીંયા અટકેલા કે બાજ કોણ ડરી શકે કે આપણે કહ્યું કે આ કૂક રાખનાર એમ કહે છે કે જો કૂક બરાબર રાખી હોય અને પાછળ એટલે થોડો નલ્લો અમલ હોય તેનો ખૂબ નો, ને જો એ કાયદેસર બાજ ધરવા બેસે તો એનું પરિણામ શું આવે? બાજના ક્રિયાથી શું થાય છે? એટલે સતુમની ક્રિયામાં શું આપણે જોયું એક મેઇન ગોલ ઓફ પર્પઝ સતુમનો કે આપણે જોયું કે અહીંયા રવાન ચિન્વત આગળ બેઠેલું છે અને આપણે અહીંયા લખીએ કે એનું પરિસ્થિતિ આવે છે ત્યાં ચિન્વત છે ત્યાં રવાન બેઠેલું છે. ને તે રવાન આગળ જ્યાં એની આગળ પેલી પેદા થઈ ગયા
પેદા એટલે એક મેન્ટેન્સનું એક ફોર્મ એ રવાને કેલ્પની અંદર એવી પોતાના એક્સ્ટ્રા બોડીમાં તેની આસપાસ કરી શકે. એ જે કેદાર ઊભી થઈ એ કેમ ઊભી થઈ તે બી આપણે પહેલે ધ્યાન છે, આપણે કહેલું છે કે અનફોર્ચ્યુનેટલી આપણે બધા ભૂલી જ છીએ. બીજી ટોપિકમાં એ જ વાત છે કે શું છે આઈ પોઈન્ટ. જો આપણે જીવતા જીવન બરાબર પકડીને તો તમારી જે થોડા હજુ બાકી વર્ષો હોય આપણા બધાના તેમાં આપણે થોડો બી ફાયદો આપણે માટે મેળવી લે અહીંયા જવાની. વન્સ વી આર યર ઓન ચરણ બે દેન દેર ઇઝ નો ગો નો સોલ્યુશન દેન યુ હેવ ટુ બેર એવરીથિંગ જે તમને કીધું છે. હવે તો આપણે અહીંયા આવીએ છીએ અને ઇન્સાન અને આપણે ઝોરાસ્ટ્રિયન કે ભાઈ જૈન લક્ષ એક જથ્થોથી અહીંયા છે જીવતો. એ જીવતું જથ્થોથી દરેક સેકન્ડે સેકન્ડ વિચાર કરે, બોલે છે, કામ કરે છે. તે સેકન્ડે સેકન્ડ વિચાર વચ્ચે કામનો છાપો ઇમ્પ્રિન્ટ તન બાજુ કરે આઈ વાત કોઈ હવે બોલવાની નથી તો જ આપણે આપણે સૂજી શકશે. તન બાજુ એના છાપો કરે છે. સૌથી પહેલે સપોઝ કે આને જો મોત હોય જીવનથી ઉપર નથી ને અવસ્થાની અંદર ત્યાં આગળ એના છાપ કરે છે. આપણે કેમેરા મજામાં જે અપાક થાય તે આપણા સીએ બોલીએ કે અપાક થયા પર પેલું એક જઈને ઇમ્પ્રિન્ટ અથવે છે ને અહીંયા રજીસ્ટર થાય છે એનો પહેલો થોટ અથવા વર્ડ ઇઝ ગિવિંગ ફન વિકેટ ઓર બેટ. મોટે ભાગે આપણે દોરામાં તમે જો જોશો ઇફ યુ ટેક અ સર્વે એન્ડ એનાલાઇઝ યોર સેલ્ફ એટ નાઇટ વેન યુ ગો ટુ બેડ યુ વિલ ફાઇન્ડ કે હા વેરી ફ્રેન્કલી વેરી ઓનેસ્ટલી ટુ યોર સેલ્ફ કે ભાઈ આજે અઠવાડિયામાં જો પ્લસ કે માઇનસ મારા ઘરું તો મારા વિચારોમાં માઇનસ વધારે છે. વિચારમાં વધારે આપણે ગુના કરીએ, સૌથી વધારે ગુના આપણે પાપ કરીએ છીએ કે વિચારો. મને ગુસ્સો બી આવી ગયો તો એ તો ગુના છે. કોઈને મને અડે થઈ લાગી મને જેલસ ઓફ સમવન તો એ બી પાપ જ છે. કુટરનો હું કોઈને જણાવતો બી નથી પણ મારા મનમાં તે છે એટલે ખરાબ તેનો છાપ દુનિયા કર્યો અપાપ પર. અને બીજો પાપ કરે છે જમીનની ઉપર જમીન અહીં અપાપ કર તેની અંદર એનું જે કોલેજ છે તે કોલેજની અંદર પડી છે. આઈટી આઈટી અથવા પર્સનલ એટમોસ્ફિયર જે તે જથ્થોસીની છે તેની અંદર બી તે છાપ બરાબર પડે. એટલે થ્રી પ્લેસીસ સાઇમલ્ટેનિયસલી એ પ્રિન્ટો એના પડે છે. વિકેટ અપાક જમીન ને કોલેજ પછી જમીન એટલે આઈપી એટલે કોલેજ. આઈપીની અંદર આગળ તમારી જે આઈપી છે આપણી તેમાં ફિઝિકલ બોડીની જસ્ટ બાજુમાં કોલેજ. પછી આપણું અઝર આવે છે. અઝર એટલે ઇથરિક બોડી. પછી આપણું કેર અબાઉટ 6 ઇંચીસ અવે તમારે તે એસ્ટ્રલ બોડી આવે છે જેની અંદર સોલ બેસીને ઉપર જાય છે. એટલે જે દખમામાં કરે છે તે ફિઝિકલ બોડી એન્વાયરમેન્ટ કોલેજ હોય જે બી બરાબર તે પ્રતિ એકઠું થયેલું તે ગુડ એન્ડ બેડ અને એનું આઈ
એનો એરપ્લેન ઇથેરમાં આ બધું એનું લખવાનું. જ્યારે પેલું કેલ્પ સાથનું જે બધું છે સોળ એટલી સાથે ત્યાં ચિન્વત ના થશો નહીં. એટલે અત્યારે આપણે જે વાત કરીએ કે જીવતા જતો છે તેથી મેં અહીંયા વર્ટિકલ લાઈન પાડી. હવે આપણે હોરિઝોન્ટલ લાઈન અહીંયા જ કરી દીધી. ક્યાંય જતો છે મરી ગયો, પણ તે પહેલાં એક પોઈન્ટ કહ્યું કે જે અર્થને અપાપ્યમાં જે છાપો કરે છે તે ઘણા વધારે જોરમાં પડે. ખોળેમાં જે પડે છાપરા તે સાધારણ રીતે પડે. એનો ઇમ્પેક્ટ સૌથી વધારે નોર્થમાં ને અર્થમાં, ને બાકીનું જે થોડું ઘણું હોય તે આપણા ખોલીમાં. એટલે ખોલીમાં ઘણું માઇલ્ડ કમ્પેર ટુ નોર્થ ડિરેક્શન ને અર્થ. હવે થાય શું કે એવું કે આખી જિંદગી સમય પહેલાં 80-90 વર્ષ જીવ્યું અથવા જીવ્યું ત્યાં સુધી આ બધું એક્યુમ્યુલેટેડ થયા કરે. દર રોજના દર સેકન્ડે થતા કે દર મિનિટે થતા બેડ વાઇબ્રેશન બેડ થોટ્સ વર્કથી તેના બધા ઇમ્પેક્ટ્સ અહીંયા પડે છે. એટલે શું આપણે બીજી રીતે કહીએ તો ટેકનિકલી આ બધાના ગુંગારો બની જાય છે. ગુબ્બા એટલે ઉર્દુ શબ્દ છે ગુબ્બા. ગુબ્બા એટલે ફૂગો બી આવે, બલૂન બલૂન આવે ફૂગો, એને બી એ લોકો ગુબ્બારે છે. એ ગુબ્બા ટાઈપ મીન અ ક્લસ્ટર, એક જાતનું એક આખો ગુબ્બા આખું જેમ વાદળું કેમ બંધાય પાણી તેમ ક્લાઉડ અથવા ક્લસ્ટર ઓફ ધીસ બેડ થોટ્સ વર્ડ્સ એન્ડ ડીડ્સ. એ આ જમીનમાં બી થાય છે ગુબ્બા, તે જ તમારે પેલો અપાક તત્વ. હવે જ્યારે એ મરી જાય છે આ માણસ આ હોરિઝોન્ટલ લાઈન, તેથી મેં કહ્યું કે કલર ચોકો છે તો બરાબર આપણે સેપરેટ કરી શકીએ. આ અહીંયા મરી ગયેલો છે ને હવે ચરણને લાગે આ એનું બોડી હજુ અહીંયા અસ્પર છે દખવામાં, ને ચરણને લાગે આ એનું સોલ કેલ્પમાં બેસીને અહીંયા રાઈટ સમજ કરી. હવે એ કેદમાં બેસીને અહીંયા આવે છે ત્યારે એ સોળની આસપાસ અહીં પેલી આપણે કહ્યું કે કેદા એક આકાર મૂળી કેદારનો આકાર અહીંયા આગળ પડ્યા છે. એ કેમ ફોર્મ થાય? આપણે વધારે તો પાપની જ વાતો કરશું, આપણે પાપ જ વધારે કરીએ. દેટ ઇઝ બી વેરી ઓનેસ્ટ કે આપણે બધા જ વિચારમાં બી પાપો જ કરીએ. ભલા વિચાર એટલે કુદરતને લગતા વિચારો, એમ વિશે ભલા એક વિચાર એટલે કુદરતમાં જે વિચારો ચાલતા હોય ને યઝરોના તે જાતના વિચારો, વેરી એક્ઝોટેડ થોટ્સ. એટલે આપણા જેવા થોટ્સ આપણે જ્યાં બધી દુનિયાની ચીજો પણ આખો વખત અથવાયેલા હોય છે. એટલે આપણા વિચારો તેવા હોય જ નહીં. થોડા તો હોય સારા કામો કીધેલા હોય, તમે ભણવા બેસો રોજ ઇબાદત કરો વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એ તમારા માટે સારું અહીંયા સારું ઊભું થાય છે. તમારા જે સ્ટોર તમે ઉચ્ચારો વાઇબ્રેશન જો, એટલી વખત કોઈ ગા દેતું હોય તો જે 2 કલાક ગા દેતું અટકી જાય છે અવસ્થા બને છે, એ પછી પાછું ગા દેવાનું છે. કેટલાક કોઈ સવાલ કરે છે કે બાકીની આખો ડોલર જિંદગીમાં તો ગમે તેમ બધાની બનાવટ કરે, જૂઠું બોલે, ગા દે, બધું કરે, ત્યાં 2 કલાક બનેલું કામનું શું? પણ હું તો કહું છું એ 2 કલાક બનેલું બી ઘણું જ કામ હોય છે, કારણ કે એ મત છે તો એ 2 કલાકનું એનું બનેલું બી એને અહીંયા માનવાનું છે. કુદરતનો કાયદો શું છે? લો ઓફ એક્શન એન્ડ રિએક્શન. જે એક્શન થયું એટલે થોટ બને બી તેનું રિએક્શન આપણે માનવાનું છે. જીવતા જીવતે જ આપણને બધું મળે છે, અને આપણો ડંગ ચાલે છે, આપણો જીવ જાણ ચાલે છે, એટલે આપણે ખ્યાલ નથી આવતો કે આ એના રિએક્શન જો આપણે આગળ આવી ગયેલા છે. જેવું માઇન્ડ ખરાબ થઈ ગયું, મન મટકી વખતે ને રવાન જાગૃત થઈને આવ્યું ત્યારે એને બધું દેન ઇટ્સ ટુ લેટ. તેથી હું કહ્યા કરું કે આ બધામાંથી મોટા મોટો સબક એ છે કે જેટલા બને એટલા
ઇવિલ વિકેટ થોટ્સ ઓછા કરીએ. બર્ન તો થાય જ નહીં, ઇટ ઇઝ હ્યુમનલી ઇમ્પોસિબલ. એમ કેમ કે ત્યારે આજનો તેમાં કે કોઈ બી જળ દુનિયામાં જીવતો અવનળીમાં નહીં પૂરા વિચાર રાખે નહીં. આપણામાં તો એક રૂવા છે, એક આપણીની અંદર કે કમ ગુના બાદ, કમ ગુના બાદ એમ કહ્યું છે. બિલકુલ ગુના ના કરતા એમ તો છે જ નહીં. તે વખતથી બધાને ખબર છે કે ભાઈ અહીંયા તો ગુના કરે અને કમી કરશે જેટલું બને. સો અનલેસ વી આર ઓલ ધ ટાઈમ કોન્શિયસ કે આ એવું કરું છે બરાબર છે કે ખોટું છે, જેવું તમારા અંતકરણને કહ્યું કે ખોટું છે તો ચાલુ છે. યુ મે લૂઝ મની, યુ મે લૂઝ એવરીથિંગ, પણ છોડી એવું તો અહીંયા તમને કાંઈ ના. કારણ કે ભલે તમે ભલો વિચાર વચન કામ નહીં બી કરો, પણ જેટલા વિકેટ કામ ઓછા કરશો કરનીઓ તેટલું મેં તમારી કેદાર ઘણી નબળી તરીકે આવશે. બી તો જૂઠ પડ્યું, પૂરી કેદાર નબળી હોય તો તે રમાન કરવું નથી પ્રોગ્રેસ. ફોર એક્ઝામ્પલ ઈગો આજે આપણી અંદર બધામાં ખૂબ પરસ્તી છે, એ બી આપણે ઘણી વાર કહીએ. દરેકે દરેક ઇન્સાનમાં ખૂબ પરસ્ત કે છે, એટલે કે રિચ્યુઅલ મીનિંગ સેલ્ફ વર્શિપ, સેલ્ફ વર્શિપ, પોતાને જે વર્શિપ કરે ખરી રીતે. દેટ મીન્સ જેને આપણે આજે આપણી ભાષામાં ઈગો કહીએ છીએ. ઈગો વગરનું તમે કોઈ ઇન્સાનને જોયો આખી દુનિયા નહીં મળશે. નલ્લો નજીકો બી ઈગો તો હશે જ છે ને. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આખો વખત આવી આખી દઉં, જેને આપણે આઈ ટ્રબલ કહીએ. આઈ એટલે કે આઈ ટ્રબલથી આજે બધા લોકો પીડાય છે, એટલે દે આર સફરિંગ ફ્રોમ ધેટ આઈ. એ આઈ ટ્રબલ એટલે કે કેપિટલ આઈને જરા ઓછું 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 બસ ખાલી ઓછું જ કરવાનું. દેટ શુડ બી આર ઓનલી એક્સરસાઇઝ, એને વધવાની નહીં. પણ આજે શું છે, ઈગો એવી ચીજ છે ખુદ પરથી કે જો મને કોઈ છાપલે ચલાવ્યો હોય તો ઓલ વધારે ચડી જાય. આજે બધી આખી દુનિયા તેમ જ કામ કરે છે. તમે બધા એવોર્ડ્સો જોવો, પ્રાઇઝીસો જોવો, ટ્રોફીઝો. નલ્લા બચ્ચાઓ સ્કૂલમાં હોય કેજીમાંથી મારી જાય તો થી આ લોકો સ્ટાર્ટ કરશે. એનો ઈગો એ તેનું આ ઊભું થવાનું કે મેં કીધું, હું ભરે લીધા એટલે હું નહીં હોતા તો પણ જાણે શું થઈ જતું. તે ઓછું તો એ જે આપણે ઓછું કરીએ છીએ તો આ બધી આપણી જે અહીંયા જેમ જ શરૂ થાય મર્યા પછીની જે ખ્યાલ આપણે જીવતા જીવે તો બિલકુલ આવતો જ નથી. આજે કેટલા પાછીઓને આ ખ્યાલ છે, આપણે જે લોકો એ થોડું વાંચીએ સાંભળીએ તે બી ભૂલી જાય છે ને. આથી જેવું આપણે આપણા કામમાં પડી ગયા કે આ બધું તો ભૂલી જવા છે, એટલે પેલો મહિનામાં એક રવિવારે કે શુક્રવારે આપણે મળીએ ત્યારે એ પેલો પાછી વિચારમાં આવી જાય. પણ વી મસ્ટ રિઝોલ્વ એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્રુવ. ઘરી 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 એ જ કર્યા કરીએ ને તો કોઈ વેળા કોઈ નામાં આવી જાય. કોઈ કહે છે કે ચાલ ભાઈ થોડી તારીખ જ પાડો કે થોડું તારું લેવું કે લીંબુ લેવું કે બી હોય કે ઈબાદત એટલે બંધન અવસ્થા બંધન કોઈ નહીં કરતું તે રીતે. અને આપણે તો ગણતી વાળા બી પાપો કરીએ છીએ કારણ કે આપણું કોન્સિક્વન્સ બધે બહાર હોય છે કે આજે પેલો મને માનવાનું છે મને બરાબર નથી તે નહીં. યા પેલું મિકેનિકલ ચાલ્યા કરે છે અમારી જબાન અવસ્થા ખાણી કરતા તે બધું નહીં જોઈએ. એટલે શું કે યોર માઇન્ડ શુડ બી કમ્પ્લીટલી ક્લિયર ઓવર ધીસ. તમે એમ જ સમજો કે હા ભાઈ આ જમાનામાં આજે આપણે શું કહે કે ભાઈ જો જરા બી ઈગો આપણે જેમ દબાવ્યા કરીએ તો આપણે મારે જ કરીએ. વી કાન્ટ ઇમ્પ્રુવ, વી કાન્ટ મૂવ ફોરવર્ડ. ફોર એક્ઝામ્પલ જો તમને લક્ઝરીઝ ઓફ લાઈફ જોઈએ, પૈસો વેલ્થ બધું, તો ઈગો આવ્યા વગર છે. પણ તે જો તમે થોડું થોડું જતું કરવા દેવ, જતું કરતા થાવ, તો તમને ધીરે ધીરે ઈગો તમારો કમી થશે. એન્ડ યુ વિલ બી ટેસ્ટેડ. તો ખૂબ પરસ્થિતિ જે છે તે ધીરે ધીરે ઓછી કરવાની છે ને તેને બદલે શું ઓપોઝિટ છે ખૂબ પરસ્થિતિ બહુ પરસ્થિતિ ખુશ
उन्हें तो चल वर्षे खुद वर्षे अहो आपने कौन छे यार रवानो कचरो ते आपने अरे बोला आपरा जवानो कचरो आपने छे શું મટી લાવી એ માનવાની ચાલી કે હું કેવો છું કે હું કેવી છું દેખીને તો ખ્યાલ જ નહીં આવે છે વી આર નથિંગ એ જે આપણે વર્ષોથી ત્યાં કયા કહીએ વી આર નથિંગ એ ખ્યાલ જો એ અસર છે ખરેખર એવરી એટમને સેલ આપવામાં આવે ને ત્યારે આપણું કુદરતી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ પાછું એવી કયા જ કરે પણ ઇટ્સ નોટ ઇમ્પોસિબલ આજે બી થઈ શકે એમાં વેરી સ્ટ્રોંગ વિલ પાવર છે ને જેવું તમે કહેશો તમે હું કહું કે મનમાં કસરત કરો કે હું એમ જ કરવાનું છે કરવાની બીજે જ્યારે તમારી એવી ટેસ્ટ થઈ જશે કસોટી કે ત્યાં પાછા આપણે પેલો ફિશ નીચે તકલીફ તે પણ પડીએ તો પાછો ઉઠ્યા છો કુદરત કસોટી ટેસ્ટ તો કરવાનો જ યુ વિલ બી ઓલ બી ટેસ્ટેડ અગેન એન્ડ અગેન કે બહુ ડાયો થવાનો ખ્યાલ ના આવ્યો આઈ સર્કમસ્ટાન્સીસ છે એમાં હાઉ વિલ યુ બિહેવ કોઈ જૂઠું બોલી લેવાનું આવે યા પાછું નીચેથી ઉપર સ્ટાર્ટ કરો તે પણ એમ પડતા પડતા ને ઉઠતા પાછું આપણે આસ્તે આસ્તે અહુ પરસ્થિતિ તરફ જવું છે બધું એટલું જ ખ્યાલ કે ખૂટ પરસ્થિતિ જેટલું બને એટલું છોડી દેવું ને અહુ પરસ્થિતિ તરફ જ જાઉં અને તેમાં પેલું નહીં હા કે એસ્કેપિંગ ફ્રોમ સોસાયટી સોસાયટીમાં રહીને કરવાનું છે પર જઈને કે ગુફામાં જઈને તો બીજાઓ બી કરી શકે પણ તો બી તમને તેવા વિચાર કે બલતા થતા આવવાનું છે કે ત્યાં પેલા મારા એમ કેમ હશે તેમ કેમ હશે જ્યાં ત્યાં તો મેં અહીંયા નું કરશે એટલે અહીંયા રહીને જ આ બધું કરવાનું છે જેટલું બને દેખાવ કરી આપણે તો અહીંયા એમ કહે છે કે આજની ક્રિયાની અંદર જે મોબે છે તે ખૂબ બરાબર જરી હોય તો તે બાજનો લવ અરે સતુના મંત્રની અંદર આપણે જોયું કે આ જે એની કેદાર છે તે કેદારમાંથી એક દેવ ઉભો થાય છે ડીમન આ બધી એલિગોરિકલ વાતો છે કેમ કોઈ ડાક્ટર દેવ એમ આવતો નથી કે તો આગળ તેને અને કેદારમાંથી તે કુદરતી રીતે ઉભો થાય છે તેના અવસ્થાની અંદર So you have now, from this Kedar, I Kedar, Nyabhi Kedar Chhe, Atmani, Apakdar Mani Chhe, Tamara Kale Mani Chhe, we take up in a chingvat par aage ne run kare. Ile pili aapne karo ke bhe baaj jo bohu solid hoi se jabbar Kedar ho bhi thai chhe, Gubbar Kedar ne ke utai. Ek Apakdar Ma, ek Arth. Tehne pehle, ele se emke ke ene pakkar aave, grip, આપણે કેમ પેલો ખીરો ઠોકીએ ને તેમ એને મેઘ મારવાની કે મેઘ મારે તે જે અહીં જે આપણે ગુણા વિચાર કીધા તો અહીંયા અર્થની અંદર એટલે જમીનમાં ને અપાકરમાં તો મેઘ મરાય એટલે પક્કડ આ જે ભૂરૈઓની ને બધી ભૂગારોની એકદમ સોલિડ થતી જાય જે વખત જાય તેને આખી ઉખેરવાની છે હાઉ ટુ પુલ ધેટ આઉટ કારણ કે જ્યાં સુધી આ જમીન અપાકડાને ખોરેની અંદર તો માઇલ ગઈ તે બધું હશે હવે ખોરે કોણ છે અત્યારે જે એનું રવાની આસપાસ જે કેચ છે તેની સાથે ખોરે માની પેલું જે નલ્લુન સરસ ઐશ્વનોટ ભાગ એટલે કે એનું પેલા ભૂર્યા બધી બી કેદાર છે તે બધું અહીંયા જ છે એનો તો એ અહીંયા ફર્યા કરે છે એને દૂર કરવા કેદારને દૂર કરવા આયુષ્માન એ સરોજ છે આપણે સાતમ વખતે જોયું ડિટેલમાં કે બે નલ્લા એક દેવ ને એક નલ્લો જે નલ્લી શક્તિ જેને સરોજ નોટ સરોજ કહેજે સરોજની શક્તિ ને આયુષ્માદેવ સરોજનો કોમ્પિટિટર રાઇવલ તે ઉભા થાય છે આપણા પોતાના જો બોલાઈ વધારે હોય તો આયુષ્માનનું જોડ વધારે હોય ને આપણે ત્યાં સતુમના બનતો વખતે કહ્યું કે આયુષ્માન આત્મા શું હોય છે કવિદ્રોક્ષ આયુષ્માન આત્મા કવિદ્રોક્ષ નામનો ભાળો છે સ્પિયર છે ને સરોક્ષ આત્માની ભાળો છે દર્શી દ્રોક્ષ
These are all allegorical things. There's Jaroshna, Rakshi Drosh versus Kavi Drosh. કોણ વધારે મજબૂત થાય, કોણનો ગોળો સ્પીયર તૂટે છે તે પણ અદર છે. આપણે કહ્યું કે સતુમની ક્રિયાથી આયુષ્માનો ગોળો નબળો થતી જાય સ્પીયર, ને સરોજના ગોળાને મજબૂત થાય. બાજના બંધનની અંદર તો ઓર વધારે થાય, બાજ આપણે કારણે પરોક્ષમાં ઓર વધારે થાય, કારણ કે પેલા ગોળાઓની જ વાત થઈ. અહીંયા તો આયુષ્માને આખો દૂર કરવાનો છે, ને સરોષતા રાજ કરે એટલે એ કેદાર દૂર થઈ જાય, અને બોલી કેદાર જે કરે તે દૂર થઈ જાય, ને સરોષનું રાજ સરોષ એટલે સરોષ ઇજ્જત નહીં, એટલે નાની શક્તિ જે ભલાઈને નેકીમાંથી ઊભી થાય છે, તે સરોષની શક્તિ ત્યાં આગળ મજબૂત થવી જોઈએ, ને આયુષ્માનું રાજ દૂર થવું જોઈએ. દેટ ઇઝ અ હોલ પર્પઝ આ બધી ક્રિયાઓ. તો જ્યારે બાજ જો એક યોજદાત્રેગર બરેશ્વરવાળા સાહેબ જો કંઈ કે છે કરે, તો જે બાજની ક્રિયાનો લાભ મળે તો 10માંથી 10 એટલે 100% તેને મળી જશે. પણ જો ખૂબ એકદમ કાચી રીતે રાખી હોય એટલે નાની ખૂબ 5-4ની તે બી જેમ ગમે તેમ આમથી પતાવીને બાજ બીજાઓની ધરવા બેસી ગયો હોય, તો એમ કે છે કે પેલું જે 10માંથી 10 ભાગ એને મળતો હતો લાભ, તેમાંથી દેટ સોલ યર ઓર ધ સરોષ યર નલ્લો સરોષ વિલ ગેટ ઓનલી 1/10 ભાગ બધો કપાઈ જવાનો છે, કારણ કે બાજ કાયદેસરની નથી. હું તમને ખાસ ભારપૂર્વક કહ્યું આજના જમાના માટે ઘણી અગત્યની વાત છે કે ખૂબ ગમે તેવી રીતે પતાવી દીધું હોય કાયદેસરની બરાબર નહીં હોય 5 ટાઈમ તો બાજનો જે લોભ ઓલી પેલા જે સ્ટોટ એટલે જે પેલા બાજની ક્રિયાના બંતર એમાંથી જે વાઇબ્રેશન ઉભા થયા હોય, પ્લસ ત્યાં આગળ જે પેલું દાડાને જે મૂકેલું હોય બાજમાં દાડમ તેની બી ક્વોલિટી કેવી છે, દાડમ કોને બનાવેલા છે, આજે તો જે બધું ખેસલા છે આપે જે તો બોલાતું નથી કે આજે દરણ કોણ બનાવે, એટલે શું કે દરણમાંથી બી જે એનું પોતાનું વાઇબ્રેશન ખોરે બહાર પડે, અને પેલા દાડમના દાડામાંથી બી કે જે બચેસી ફ્રૂટ છે તેમાંથી જે બહાર પડે તેનો લાભ પ્લસ પેલો જે મોબેટ બને જ તેનો ખાલી લાભ સ્ટોકનો અને રવાને એટલે 1/10 ટોટલનો ખાલી 1/10 લાભ મળશે, ત્યારે પેલું 9/10 જે કપાઈ જાય છે તેનો ભર કોનું ચેકવાનું થાય, તો કુદરતમાં મોટો ગુના થઈ ગયો. જે ક્રિયા કરતો હશે તેને 9/10 ભર આપવો જોઈએ, એટલે શું કાંઈ એમ કરવું પડ્યું, કારણ કે આ જે બાજ રીતે ધરાય આફ્રિકાના કદાઓ બનાવે ને પરોક્ષી બનાવે ત્યારે યુ આર ઇન્વોકિંગ જે તમે યજ્ઞની નૈયાતે બનો એ યજ્ઞને તમે અહીંયા આમંત્રણ આપો છો, ઇન્વાઇટ કરો કે પ્લીઝ ઓર્ડર યુ, તે યજ્ઞ આવીને શું કરે, સપોઝ કે કાયદેસરની પહેલે હોય કે આપણે જોઈએ કે કાયદેસર બાજ ગરીબ હોય તો તે જે યજ્ઞ સપોઝ કે સરોક્ષ યજ્ઞની બાજ હોય નહીં તો સરોક્ષ યજ્ઞ તો આગળ ખુદ પર ખુદ હાજર એટલે ક્રિયામાં, ને પછી તેનો લવ આ સોલને એનો નલ્લો સરોક્ષને મજબૂત કરવા માટે આપે છે 10/10 or 9/10 વોટએવર જે બી હોય લવ. જે પેલો સરોષનો બાળો ને આયુષ્માનો બાળો તોડવા, આયુષ્માનો બાળો તોડવા એ સરોષ મજબૂત કરવા જે નરિશમેન્ટ જોઈએ છે તે પેગમ્બરની ગાસમાં જે આશીર્વાદો ઉતરે કે જેમાં પહેલાં બધા પાછલા પહેલવાનું નામો આવે તે લોકોના નામો આપણે યાદ કરીએ, તે લોકોની પ્રવચનોને યાદ કરીએ, તે લોકોના બધાના આશીર્વાદો આ રવાની ઉપર આવે, તેથી ત્રણ ગાસમાં હજુ અહીંયા બી ગાસ આવશે પણ અત્યારે ડાયરેક્ટ નથી આવતી પણ ઇનડાયરેક્ટ આવશે, ત્યારે થાય છે કે જો ખરી રીતે કાયદેસરની બાજ ધરે હોય તો બધાનો લાભ
પેલા મોબેટમાં પોતાનો પાવર એની શક્તિ આ છે એની ખૂબ વિધરી એ પોતે ખરેખર યોજા થઈ ગયો જોઈએ ખાલું પૂછતા બરેશ્વરના મોબેટો જ બાદ રહીશ આજે તો વિચાર કેવી પ્રોબ્લેમ છે આજે તો નિરંતર ક્લિયર થવાની હોય તો પેલા અલગ અલગ લોકો અલગ કરશે બાકી તો બરેશ્વર છે જ ને બરેશ્વર અહીંયા મુંબઈમાં તો ખાલું પૂછશે કે આપણે ગરીબ ગરીબ લોકો રહેવાતું નથી ઇટ ઇઝ કમ્પ્લીટલી બિયોન્ડ આર મીન્સ એન્ડ આર કંટ્રોલ કે આ બધી ચીજો આપણે જે નથી થતી ઉદવાડામાં આજે બી થોડું ઘણું કે બરેશ્વર રહેવામાં એ તો તે લોકો કરી શકે બરાબર કારણ કે એ લોકો પ્લસ વાળા વાળા હોતા હોય તો સંઘર્ષો નથી લાગે જજ આપણે પાણીમાં નરક નાખી દઈએ ને બધા એટલે બરેશ્વર કારણ કે એ બધી વાત આજે તો આપણે બધું એવું લાગે કે આજે બધી હવાઈ વાત છે ઇઝ ઇટ એવર પોસિબલ થોડા વર્ષ અગાઉ ઇટ વોઝ પોસિબલ એવરીવેર ઇન ગુજરાત એન્ડ બોમ્બે છે ને બરેશ્વર મારા જે સાહેબો હતા છ છ મહિને નહીં પણ વર્ષ ગાય એક એક વાર બરેશ્વરનું નામ લે નવરાત ને પછી તંતન દારે પોતાની ઇન્ટરેસ્ટની ખાલી મોટી ખૂબ રાખીને તે લોકો જ્યારે બાજ ધરે તો તે બાજ 8/10, 9/10 લો એના લોકોને મળવાનું છે પણ આ જે પેલો મોમેન્ટ કે જે બિચારો ગમે તેમ આવીને બેસી જાય બહાર જરવા એ પેલા આજે તો પેલા 5-6 પહેલા શાંતિ બાજુ કરાય તો અહીંયા બી પેલા પેલા કહેતા વખતે રવાનો કે ભાઈ આ કોને વારે આવ્યો છે આમ કંઈ થોડો લાભ કારણ કે ઝઘડાઓ થતા હતા તો હું છીન બચા ક્યાંય મારું છે એ લોકો ક્યાંય મારે મળે કે બધાને મળે તો છો ચાવ મૂકેલા એટલે આજે શું છે કે ક્રિયાઓના બી વિચાર બાદ લેવાની બી કારણ નહીં ને મોબાઈલના બી નથી આ બધું વધારે જમાને આધીન સંજોગ આધીન જ થાય છે લાચાર છે ત્યારે હવે જો પેલો મોબાઈલ કે નહીં બરાબર નહીં કરતો હોય એટલે 9/10 જે એને નથી કીધું જે બરાબર નથી ફાયદામાં લીધો રવાને તેનો આખો જે ગેરલાભ એટલે કે ડિસએડવાન્ટેજ ને હેન્ડીકેપ પેલા મોબાઈલની ઉપર જાઓ કે તે ગેરકાયદેસર એ બાદ થઈ અનલોફુલી એટલે શિક્ષા તને થવી છે કાંઈ અનલોફુલ થયું તમે ખાલી વિચાર કરો કે બાજની અંદર સપોઝ તમે સરોજ યોજની લઈને તે બાજ ગઈ હોય તો સરોજ યોજનાનો અજો લેવા જોઈએ ને એવન જે ટર્મ જે આ બધી ક્રિયાઓનો લાભ ત્યાં રવાના પર તે બધા પણ હોય છે ને તે એવન કહે કે મારો ફેરો કાંઈ અહીંયા પાડ્યો તો એ બધા દેટ મીન્સ કે જે કુદરતમાં આ બધાઓ કામ કરે યોજનો તે કામ છોડીને તમારે બધું બી ટેમ્પરરી આવી જાય છે જો કાયદેસરની બાજ કરો તો એનો લાભ તમારા રવાને આપી એમાંથી આપણે શું લેસન લેવાનું કે આવી ક્રિયાઓ બધી ધમાધમ 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 ગમે તેમ નથી કરાવતા આજે કેટલા પાછીઓ બધા જેને જેમ ફરિસ્તાઓ કરાવે છે ફરિસ્તા એટલે 33 યોજનો ફરિસ્તાઓની બાજ ધરવાની આપણે પેલે કહે કે ભાઈ તમે બધે બાજ ધરનારા સાહેબો છે કે ભાઈ આ બે છે તે લોકો પડી રહેશે બે જો 33 ફરિસ્તાની બાજ ધરે એટલે એક એક જન્મે કેટલા ફરિસ્તાની બાજ ધરવાની આવે 16 તો કોથી છે પેલો બાજ અહીંયા આપણે કહીએ છીએ એક બે બાજના આજે વાંધો થઈ જાય તો 16-17 બાજ અસલ તો શું કે 5-6 મોબાઈલો બાજારો બેસે તે બી બધા અમલવાળા હોય તે જોઈએ નહીં ક્યાંય ગમે તેમ એટલે જે ફરિસ્તાની ક્રિયા ફક્ત ખુશાલીના માટેની જ ક્રિયા છે પણ આજે તો બધાને રિક્વેસ્ટ કરું કે આવી ક્રિયાઓ નહીં કે જ્યાં આટલી બધી બાજુ ધરાવવાની હોય જેટલી ઓછી થાય એટલું સારું છે અથવા ઈરાનશા લેવામાં કંઈ કરે હમણાં જે કામ વયવાળા સાહેબો છે તેવા તો સમજે પણ બાકી તો બધું ઓછી મને નથી ખબર
નોન કોન્સ કોનું બી મને ખબર નહીં, ખાલી હિરણસની જ વાત કરી કે તારે ત્યાં એમને તમને કહ્યું તેમ પૂરા બિચારા છે હજુ એવા કે એ લોકો રોજ બધા કાસ્ટ ઉઠીને દાદાનો બી બધા બનાવે કેકવાજ મોગલ છે કે જે મેં બધાને બધે દાદાનો બનાવે છે રોજ 365 દાદા રાત્રે રોજ 2 વાગે ઉઠવાનું ને પછી બધા દાદાનો એટલે બનાવવાના બનાવની ભાજને બને પછી બધું લઈ જવાનું 4:15 વાગે આકાશ મેં વરસાદ હોય ગમે એટલો ઠંડી હોય ઈ હેઝ ટુ ડુ ઇટ તે કેટલું પુણ્યનું કામ થઈ હોય તો પેલો આયુષ્માને આપણું જો આયુષ્માનું જોવા તૂટી ગયું છે તૂટ્યા કરે એટલે એને કહેતા અહીંયા પર એક રવાની આશા તેની પક્કા ઓછી થઈ જાય છે પણ એ બધું કરવાને માટે આયુષ્માનું જોર કોથી એને ચાલુ થાય છે આયુષ્માનો જે આખો એને ઊભો કીધો છે આપણે તે કેવી રીતે ઊભો કીધો છે નંબર 1 અહીંયાથી નંબર 2 અહીંથી ને નંબર 3 એના ફોરીમાં આયુષ્માનથી જ ઓળખ થાય છે દરેક શું થાય છે જો બાદ કાયદેસર બનાય બાદ જો કાયદેસર બનાય તો તે બાજના ભણતરમાંથી તે ક્રિયામાંથી એક બીજો આકાર ઉભો થાય જેને આપણે સાધારણ રીતે કુદરતનું કેર કહીએ તે ક્રિયાનું કેર ઇટ્સ ઓનલી અ ટેમ્પરરી થિંગ આ બધું કહે કે જ્યારે કાયદેસરની બાજ જરાય તળની વાત છે કે તે કેર પૂરું થાય છે બાજના ક્રિયાને લીધે એક આકાર એક ઇમેજ ઊભો થાય છે કુદરતમાં શક્તિ નદી થાય જે કેર ઊભું થઈ ને પછી ત્યાં જમીન ત્યાં અપાક્તર કે જ્યાં સૌથી વધારે પેલી મેઘ મારી છે પક્કડ ઘણી જોરમાં છે આયુષ્માની તેને એ લોકો ઢીલી કરે બાજની ક્રિયા આ આયુષ્માની જોડમાં પેલા જે મેઘ મારેલી છે બે બાજુ જમીનમાં અને અપાક્તરમાં તેની પેલી જે ટાઈટ પેલી બાંધેલી છે પક્કડ તે રસી પેલી ઢીલી કરે છે બાજની ક્રિયા જો કાયદેસરની હોય મેઇન થિંગ દેટ બાજ ડઝ કે પક્કડ એની ઢીલી કરે એટલે પેલું કેરક જે ઊભું થયું છે ક્રિયામાંનું તમે વિચાર કરો કે આજે કોણ કેરક ઊભું થાય આજે મેં વિચાર જ્યાં બાજ ધરાય છે તે ઇજસની ગાઉ ઉડવીશ ગાઉની હાલતો કેવી છે ત્યાં તો બધા પેલા જાગ્યા હતા કે આપણે આપણે બધા બહારના ભૂતો સાથે અંદર ઘૂસી જઈએ ને ગમે ત્યાં અમે કોઈ ચાલે છે બહારના માણસ આવીને ગમે આજે ઉડવીશ ગાઉની બી કંઈક પવિત્ર જ નથી આપણે સામાન્ય અગિયારી આકર્ષણ એવરીબડી ગોઝ એની મેં ડીઓ શીખાય ને પેલા મોબાઈલ જ કીધું એ રીતે તમે જાઓ એટલું ડાબ્યા જ મૂકી દો તમે તો પેલા આચાર્યમાં બી પેલા તે બહારના બૂથ બૂથ સાથે બધું ડાબ્યા પર લઈને મૂકી આવ કુવા તો સેકન્ડરી છે આપણે તો આદર્શ પક્ષાઓ જે કોન્સિક્રેટેડ આકાશ પક્ષાઓ છે તે લોકોની વાત કરી ને ઉર્વીસ ગાઉ એટલે રિજસની ગાઉ જ્યાં પાવમેલની ક્રિયાઓ થાય જ્યાં બહાર જરાય પાવીઓ હોય તેમાં ડિંગોરાઓની ઉપર એટલી બધી જગાઓ જ ખરાબ છે આજે શું છે જગા જ્યાં બહાર જરવી જોઈએ તે બરાબર નથી મોમેન્ટ સાહેબો બરાબર નહીં ક્રિયા થાય તે બરાબર નહીં બધું બરાબર નહીં તો આપણા જેવા રમવાનું સ્વાગત એટલે હું કહેવું છું કે આપને મારે કોઈ કામ છોડવા રસી ઢીલી કરવા આવવાનું નથી આપણે અત્યારે અહીંયા જ ઢીલી જ રસી બાંધીને જવાની ટાઈટ નથી કરી જવાનું ખરેખર આપણે અત્યારે રવાની તે બધું માલમ કરે છે એટલે બહુ પરસ્થિતિ તરફનો જ્ઞાન દેખાવ નહીં એનો ઉદાહરણ
આત્મજ્ઞાનને તપ કરવા બેઠો કે જપ કરવા બેઠો તે બધું નહીં. સીધી રીતે આપણી રોજિંદી જિંદગી ગુજારવાની, જે આપણા બધા ફરજો છે તે બચાવવાની, પણ તેની અંદર હું કંઈ નથી એ મનમાં ખ્યાલ આપવો. ખુદ પરિસ્થિતિ કાંઈ ઊભી થાય છે, ઈગો મન નહીં હોય તો ખુદ પરસ્યું હોય નહીં. રવાન તો સંપૂર્ણ અવપરસી વાળું છે, એટલે એ ઘરે જાગૃત થાય તો એને તો મોટો શોખ જ લાગે કે આ શું છે. એને તો બધું આખું જરવાને અકડને, એટલે કે એન્ડલેસ ટાઈમ સાયકલનો બધો ખ્યાલ છે, આખી કુદરતની યુનિવર્સનો એને ખ્યાલ છે. એટલે એ કંઈક આ કોણ જરવાન છે, પછી એને પેલો બધા ખ્યાલ આવે કે આ તો મારા મને બધું અમે આખું જે છે તે અને જ માટે છે કે ત્યાં શું શિક્ષાઓ ભોગવી કરે ત્યાં રવાનું. તેથી કેવું છે, મોબાઈલ ઉપર રિલાય ના થતા કોઈ તમારા સગાઓ બી હશે ક્રિયાકામ કરાવવાવાળા, એ લોકો વિચારો કરશે પોતાની ફરજ કરી, પૈસા હશે તેટલા આપશે, પણ ક્રિયા કાયદેસરની નથી થતી ને તે પ્રોબ્લેમ છે. અહીં જમાનો તેવી ક્રિયાઓ થવા નથી રહેતી. તેથી આપણે બધાએ આપણે આજે જમીનની અંદર અપાકરના ધીમી ડોગીઓ છોડીને જવાનું, ઓકે? એ બાજનો મેઇન પર્પઝ છે કે આ જમીનના અપાકરની ડોગીઓ ધીરી કરી નાખે. બાજની અંદર જો બનવું છે પણ હું ડિટેલમાં આવી નહીં જવાનું, પણ આ જે ત્રણ તબક્કા છે આખો આજે આયુષ્માને તોડવાને માટેનો, ને આજે પેલી મેઘ તે મારી જ જમીનમાં, એટલે પેલો જે આપણે પક્કડ ગ્રીપ જે છે ટાઈટ રસી બાંધેલી છે તે છોડવાનો ફર્સ્ટ સ્ટેજ તબક્કો એ પાછનું ક્રિયા. બીજો તબક્કો તે આપણે જાણી તરત જેટલા કરજાની જે યજનોની નહીં તે બાજુ દરે તે જ યજનોને પાછા આફ્રિકાની અંદર બોલાવવાની. આફ્રિકાન ઘૂસમોની ક્રિયા છે, એટલે તે ઈજસને ગાવામાં નહીં થાય પણ બહાર થાય, પણ તેવી જગા ચોખ્ખી જોઈએ. આજે શું થાય, બીજું એ આત્મજ્ઞાન પરોક્ષી સતુની વાત કરી લઉં. આઈ હેવ નોટિસ ધીસ કે ફોરેન કન્ટ્રીઝમાં, ગલ્ફ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, બધે ત્યાં આગળ એવા જશનો થાય છે. જશનમાં શું થાય, આફ્રિકાના કરજાઓ બને, દેટ જશન. ક્યાં કરજાઓ બનવાના તે તે દ્વારે કયો ડરો છે, કોની નૈયતે કે આપણે જશન થાય, એ બધું તે તે ફેક્ટર્સ પર આધારે. તો તે પ્રમાણે તો આમ દર્શન થાય તો એ દર્શનમાં તો આપણને કામ કરે છે, કરજાઓ થાય. તમે ખાલી કોમન સેન્સે વિચાર કરો કે આપણે કહ્યું કે બે ત્રણ ચીજ જોઈએ, પહેલે જમીન ચોખ્ખી જોઈએ, જ્યાં આગળ તમે આપણી ગામની ક્રિયા કરો. તમે આમ તો પાણી નાખીને બધા કટકા મારી લીધા ને ઉપર જાજબ પાથીને બેસી ગયા, તે કેમ ચાલો? તા તો હવા જ ખાલી આખી ખલાસ છે, ખરેલી પોલ્યુટેડ. હવા એટલે એટમોસ્ફિયર, પોલ્યુટેડ ડઝન્ટ મીન ઓનલી ફિઝિકલ એટમોસ્ફિયર. કાંઈ આપણે એમ કહીએ એ નસારાની જમીનને હવા કહેવાય. નસારા એટલે નસો, મરી ગયા પછી જે બોડીઝો હોય કોપ્સીઝો એ બધા મોટે ભાગે તે જગા ઉપર રહેતા વેરી થાય, તે નસારાની જમીન કહેવાય. અને ત્યાં જે હવા છે તે બી મટીરિયલિઝમ, મટીરિયલિઝમ હટ બહારનું જ્યાં જોર મળે એ નસારાની જમીન હવા જતા. તમે કહેજો કે હવે અહીંયા બી એવું જ છે, વી આર કોપિંગ એન્ડ બોરિંગ એવરીથિંગ દેટ્સ ધેર, અહીંયા બી એવું જ થવાનું. તેથી તો કુદરતે આપણું બધું બંધ કરી નાખે, નથી મોબાઈલું, નથી ક્રિયાઓ, કે નથી જમીન, કે નથી ઇન્દોરાઓ, બધું બંધ કીધું કે તમે કહો આગળ આ બધું કરવા જાઓ. એટલે મોબાઈલો બી જે નંબર ઉઠતા મોબાઈલો નથી બી બધા રીધું છે કે વી આર નોટ ક્વોલિફાઈ આ ક્રિયાઓ પરફોર્મ કરાવવાને માટે ને કરવાને માટે. આ ક્રિયાઓ સાથે કોઈ ચહેરા કે આસની નથી કરવાની, ભલે ઉષ્મોની ક્રિયાઓ, પણ વી આર થિંકરિંગ એન્ડ કોટિંગ વિથ વિથ સોલ ક્લિયર. જે ડિપાર્ટમેન્ટને મારે તમે કરો, આજે તો તમને ફોરિન કન્ટ્રીઝમ લાગતો આપતો હતો કે તમારા તમામ દર્શન થાય છે, અહીંના ગયેલા જ મોબાઈલો ત્યાં બેસી જાય દર્શન કરો.
डॉलर्स पाउंड स्टर्लिंग के भी मत जाए कौन तमे दर्शन तमे सपोज के जमीन पर तारो भी वगैरह लगा जो है समझो जे कोई काय हो ती गनाओ करता तारो मलटो ज नथे तारो मने ता ता गायो पर नहीं सके वरस्या जी तो वेच नहीं ता मूल बात एक ही क्या रखे के पाव मेल ता पाव मेल पक्का हिंदुस्तान ना छे ने के भी वेस्ट कोस्ट से हिंदुस्तान पर अभी तो बची गए लोग कारण के बरसो ऊपर वर्ष का पाव मेल भी तो बुद्धि पाव मेल के बाद એટલે નેચરલી ઇટ હેઝ બીન વીકન જેમ ઓઝોનનું લેયર કેમ પણ અંદર થોડા પહેલાં ગાભરામાં જે આપણે પહેલાં ગભરી જે કેમ રેડિયેશન ઓફ છે તેમ એટલે કાઉમેની બી જે શક્તિ છે જે પેલવેલના ઇલાજ છે નૈયોસે ડબલ ચાહે એ વેળા જે પાવમેનની શક્તિના આજ્ઞામાં બહુ અસમંત લીધું તો બી એ વેસ્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયા પર આપણે ટકાવી રાખેલા છે ત્યાં પાવમેન લઈ એ પાવમેનના આશ્રય હેઠળ જ અહીંયા બધી ક્રિયાઓ થઈ છે તો થોડો ઘણો બી લાભ પેલા રહેવાનો નથી આપણે તેથી તો આપણે કહીએ ને કે ત્યાં ફોરિન કન્ટ્રીઝમાં દાદગા બી ને ઉભી થઈ છે કોન્સિક્રેટેડ જે બી ચીજ હોય કારણ કે આ પાવમેન નથી તો આલા તો કાંથી લાવો તો એ લોકો એમ કહે કે અમે તો એમ બધી રેતીઓ મૂકશું લેયરો કરશું તેની વચ્ચે નિરંગ કારણ નિરંગ એટલે જોઈને આ બધી ચીજો કેમ બધું અમે લઈ જઈશું કોઈ કોઈ જણા બધું લઈ જાય છે પ્લેનની અંદર હજારો માય પણ એ તો કુદરત પાસે બધો હિસાબ છે કે શું અલગ થયું એક તો અહીંયા ભાઈ બધા નિરંગ બનાવનારા એવા અઠંગ હમણાં છે કે કેવા નિરંગો ઉભા થતા હોય છે તે બી આપણે અસલના જે નિરંગીની અંદર નિરંગ થાય તે વર્ષો સુધી એમને એમને તાજા તે ક્વોલિટી હોય નિરંગ કારણ કે એ બધું કાયદેસરનું થાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપરેટિવ વર્ડ કાયદેસર લીગલી કુદરતમાં તે નેચરના લોસ પ્રમાણે થવું નહીં તો આપણે વધારે ગુના કરીએ છીએ અને એવું બધું ગમે છે એમ ગમે ત્યાં બધી ક્રિયાઓ કરાવી એ બધા ક્રિમેટ થાય છે બધા ઘેરોમાં આવીને મોબાઈલ અમુક છે નમૂનાઓ તે લોકો જે કુદરતના સાથે કેટલી લડત આપી આપી નાખી તેવું બધું છે બાજની ક્રિયામાં ચડે ક્યાંય પક્કર દીધી થાય છે એથી મેકઓફ દીધા કાંઈ રસી દેવી થાય ને આપિંગાનની ક્રિયામાં તે રસી આપતી છૂટી જાય છે એટલે બીજો તબક્કો થયો આપિંગામે આપિંગાની ક્રિયાને માટે બી ઘણું કહેવાનું હોય અને આપણે કંઈ દરેક ચરણે બધી આ ક્રિયાઓમાં નથી ડિટેલમાં જવું ખાલી ઉપર ચપકેનો આઈડિયા આપો બેવ પોઝિટિવ એન્ડ નેગેટિવ કે જેથી તમને ખ્યાલ આવે કે આ શું ક્રિયાઓ છે કે તેમજ ક્રિયામાંથી કેરેક ઊભા થાય નલ્લા નલ્લા પરિસ્થાઓ ઊભા થાય કાયદેસરની ક્રિયા કીધી વ્યક્તિએ એનું કામ કરે કે જે પેલા યજતને બોલાવેલા હોય જેમની કરજો બનતા હોય તેમના ગાઈડન્સ હેઠળ આ પેલું કેરેક એનું કામ કરે જ્યારે કેરેક જ નહીં ઊભું થાય પેલા યજતની દુકાને અહીંયા બોલાવી શકે ને છેલ્લે આવે તો તેને જોયું કે બધું બધું છોડી દેવું ચીજો પણ છેલ્લે આવે તે પરોક્ષી આપણે એક દસ મિનિટમાં પૂરું કરીશું કારણ કે એ લોકોને જે લોકોને ચાલી જવું હોય તો પ્લીઝ ચાલી જાય તો પરોક્ષી જે છે હવે પરોક્ષી એ તો આપણે આપણે જ્ઞાન બી આપણે નથી બોલતા આપણે અપર જ્ઞાન મોબાઈલો બી તમને કહે કે મેં અપર જ્ઞાન બનાવને બધે સુખર આપે અપર જ્ઞાન ઇટ્સ અ કરપ્ટેડ ફોર્મ ઓફ આપણી જ્ઞાન આપણી જ્ઞાન ઇટ્સ જસ્ટ ધ વેરી વર્ડ આપણી જ્ઞાન ની અંદર જે ઓપરેટિવ વર્ડ એ આપણી 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 એટલે આપણી એટલે બ્લેસિંગ આપણીને એટલે બ્લેસિંગ દુવા કે રવાનોને એટલે આખી દોરી જ્યારે છૂટી જાય ત્યારે દુવાઓ મને કુદરતમાંથી કે હવે તું જલ્દી જલ્દી અહીંથી છૂટીને ખીરવટની ઉપર એકચ્યુઅલ જાય તો થશો નથી પણ એમ કહે છે કારણ કે મેઘ મારેલી છે ને સપોઝ કે આ તમે ક્રિયાઓ નહીં કરો તો આ રવાના તેને એની કહેતા કે આપણે એમ સાધારણ જગ્યાએ કે 57 વર્ષ સુધી ત્યાં રહેવાનું ઘણું વધારે ને બધા મુશ્કેલ વખત લાગે
It all depends on our, how we have lived our life. દરેક કે દરેક ચીજમાં આપણે એ જ કહેવાય કે આપણે જિંદગી કેમ ગુજારીએ છીએ. ફક્કત મજા મસ્તી, ખાવા પીવાનું, પહેરવા ઉજવાનું, પડવા હરવાનું, અને ચાર ચીજ આજના પાસેની સૌથી વાળી છે. ફક્કત તે નહીં જોઈએ, એ જોઈએ ખરું, કારણ કે તમે તે જમાનામાં કહીએ કે તમે છૂટકો નથી, તમારો ઘેરનાઓ બી તમને ઘસી જશે. પણ ડેપોટ ડોન્ટ બી અ સ્પોઇલ સ્પોટ, એ કહ્યું કે નહીં તમારો પછી આવું નથી ને, હું તો અહીંયા જયારે બેસીને ભણ તે નહીં ચાલ, દેટ મીન્સ કે તમે દેખાવ કરો. અનલેસ કે તમારું ખરેખર બનવાનું રહી ગયું હોય, યુ કેન ડૂ ઇટ. પણ હું તમે જતા હોય પાછી કહેવા માંગુ કે નહીં આવ્યો નહીં આવ, હું તો પેલું અહુ પરિસ્થિતિમાં આવે હું જાઉં છું, તે બધું નહીં ચાલ, તે તો પછી દેખાવ કરો. તે વધારે ખૂટ પરિસ્થિતિ ઊભી થાય કે હું કંઈ છું ને, હું બધું એકદમ કુદરત સાથે હમાજોડ થવા જાઉં છું, એ બધું નહીં, કંઈ જ દેખાવ નહીં. Live your simple life, but don't over-indulge. Aaji over-indulge in sekru ganu chhe. A very chai-chai, dunya bhi chai-chai ma. Ki we are just swept away by them. Pachhi aapne su kare, mane vakat kao chhe banwaanu. Savare ki maathi jalli uthato na thi. Muda sa aanth vaka pachhi uthu. Na mane tare, hai, naastro khai ne office e rao. Typical aaji no pachhi life. કેટલાઓને હું એક જ સવાલ કાઉન્ટર ક્વેશ્ચન કરું, જ્યારે આપણે ખાલી વાતમાં ફેન્સો નહીં કે ભાઈ થોડું ઘણું બી કંઈ કોશ્ચન મેં બી બનાવી કે એટલે કે નહીં આજે મને ચાર નહીં બને. તે પેલા એક કંઈ ગયું મજાનું ઇન્ટરનેટ પર બી એ પેલું આવી ગયેલું છે ને કે આપણે આખી એક પોએમના ફોર્મની અંદર બહુ સુંદર રીતે રચાયેલી છે કે આપણે એમ છે કે આઈ ડોન્ટ હેવ અ મિનિટ, મને આ જે ચીજો કરવાની છે તરીકત પાડવાની હોય આઈ ડોન્ટ હેવ એની ટાઈમ, બનવાનું હોય આઈ ડોન્ટ હેવ એની ટાઈમ. તો પેલું એક સોળ એવું જ આપણા જે ઊંટા જાય છે ત્યારે બીજી રીતે ઠીકઠાક છે, પણ કુદરતને યાદ નહીં કીધું ને તેની થેન્ક્સ ગિવિંગ જ નહીં કીધી આખી જિંદગી. ત્યારે મર્યા પછી ત્યાં જાય ત્યારે પેલા એમ બતાવે છે ને કે ગોડ પોતાની ગોલ્ડન બુક ખોલીને જોઈએ કે એનું નામ છે કે અંદર કે હેવનમાં જવાનું. તો બધા નામો જોયું કે તારું નામ જ નથી, અરે એમ કેમ બને, મેં તો હું તો હવે સારી રીતે ચાલે તો રહી લઉં. તે કહે છે તમે કે મારું નામ નહીં મળ્યું, ત્યારે કોલ એની સામે હસીને કહે કે સોરી આઈ ડિડન્ટ હેવ ધ ટાઈમ. એ વખતે તારે પેલા ક્યાંય ફૂલાને મને મેં વખત નહીં કર્યો કે એમ કાંઈ મારે કે આજથી મજામાં વાત છે, પણ એની પછી આપણને સબક મળે છે લેસન. અને યુથ નાના બચ્ચાઓને આ વાતો આવી કહેવાની એ લોકોમાં વધારે ઇન્ટરેસ્ટ પડે. સારું, તો પરોક્ષીની અંદર બે રીતે પરોક્ષીતા આવો. આપણે વાત સતુમાં પછી વાત કરી ગયેલા કે આઈ જસ પહેલે સતુમનો કાયદો બનવાનું ને પછી ખૂબ પ્રભેલી વ્યસ્ત. પણ બીજી એક પરોક્ષી આવે જે આજે નથી થતી તેવી પરોક્ષી, તે બાસ ધરનાની પરોક્ષી કરો. એટલે પહેલે પરોક્ષી પરવડી નિયસ કરવાની અગાઉ છૂટી બાજ ધરણ તે જુદી બાજ સાધારણ તેની જે બાજુ જુદી બાજુ કે આજે તેની ઉપર બંધ જ કરી નાખશે બધા મોબેલ સાહેબ હોય એ બરાબર જ છે, કારણ કે જ્યારે નોર્મલ ઓર્ડનરી બાજુ નહીં ધરાય તો પરોક્ષી બનવાની બાજ તો સતુમ બની કરજો ને પછી પરવડી નિયસ થાય આખી બનાવી. તો એ વખતે ત્યાં આગળ હવે તમે જાઓ કે આપણી ગામની પરોક્ષીની અંદર ગૌ મિયર્સ એટલે ગોસ્પંડી જે આપણે ખોરાકની વાત કરીએ સાચો વખતે એને બાજ વખતે દારણ હોય દારણ દારણ તો ત્યારે કોમન જ છે, પેલામાં રાંધેલું કે ગૌનું જોઈએ સાચુમાં એ બધું આપણે વાત કરીએ. એ ગૌ મિયર્સ એનો ખોરાક કહેવાય કે જે પોષણ આપે અને રવાને પેલા ભાવલાઓ આઈશ્વરનો ભાવલો નબળો ખરેવી ગયો. આતંકાને પરોક્ષીની અંદર ગૌ નિયંત્રણ નથી હોતું, ત્યાં દૂધ પલ ને પાણી પાણી તો હોય છે, પણ દૂધ પલ ને બીજું ફૂલ 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 અગેન વેરી ઇમ્પોર્ટન્ટ, જે આપણા ફૂલ મૂકવાનું હોય તે જ મૂકવાના,
જે ફ્રૂટ્સનો બરાબર કાયદેસર નહીં હોય તે જ મૂકવાની હોય છે. આપણને ખાવાનો ટેસ્ટ આવી શકાય કામ નથી. બોઈસ અગિયારમાં તો આજે બી જે આપણે કહીએ કે ભાઈ ખાલી દાળ અને કેળું એની જ ક્રિયા કરવાની છે, બીજી ફ્રૂટ્સો નહીં, તો એ લોકો તે પ્રમાણે જ ક્રિયા કરે છે. કેળું નહીં તો બીજા હવે કેટલાક ઓછું કે તમે બીજા આતશમેળામાં જાઓ, અગિયારીમાં જાઓ, તો તો બધી એકદમ લોકો બધી ફ્રૂટ્સો બેડીનોને આપે, બધી મોસંબી સંતરા કેળા વગેરે વગેરે વગેરે, અનિનાસ પપેના જે હોય કે સીતાફળ એ બધું નથી આપે મને. આ ફ્રૂટ્સ આ ટેબુ, કારણ કે એ જે વાઇબ્રેશન જો બહાર પાડે જ ને જે ખેંચે જ કે આપણી ક્રિયાને નુકસાન કરનાર હોય છે. એટલે અમુક ફ્રૂટ્સોને બહાર કાઢેલી છે, અમુક ફ્લાવર્સ તમે તમને કહે સીતાફળ અનિનાસ પાઇનેપલ એ બધું આવે છે. તે જ પ્રમાણે ફૂલોમાં બી ફૂલોમાં આઈડિયલી ગામથી ગુલાબ હોય તો નહીં તો આજના જમાનામાં બેસ્ટ એ જ ગુલછરી ગુલછરી ને મોગરા આ તમને આખી રાઉન્ડ એવા મળશે. આપણને નુકસાનકારક હોય તે લોકોને મળે કેટલી બધા અમુક જો તે વખતે કે એ લોકોની ફેસ્ટિવલ આવી ગઈ તો અગોથી આ ફૂલ લઈને રહેવા દેવા. ખજૂર ભી મોસંબી સંતરા બધું ચાલે પણ નહીં હોય ચાલે, પણ આ પેલું જે અંગુસ આપણે કહ્યું કે અનિનાસ એ બધું નહીં. પાછું આ જે વનસ્પતિ વર્ગ કહેવાય વેજીટેબલ કિંગડમ તેની ઉપર ક્યાં પ્લેનેટ ના પ્રભાવ હોય દેટ ઓલસો કાઉન્ટ. સપોઝ કે જુપિટર ના પ્રભાવ હોય એટ ધ બેસ્ટ ઓર ધી આઈડિયલ ફોર અસ. સૂર્ય ન હોય ચંદ્ર ન હોય તો નો પ્રોબ્લેમ, પણ જ્યારે શનિ ન હોય કે મંગળ ન હોય તે આપણે બધે નથી દેખી રહ્યા. એવી રીતે મેં એમને કે આ તો જ્યારે ઉત્સાહ છે ભજ્યા હતા નિરંક્ષરથી ત્યારે એ મને આખા બધા એવાના જે અમુક ચહેરાઓ હતા તે લોકોને આખા બધા લિસ્ટ આપેલા કે કઈ ફ્રૂટ્સો મુકાય, કઈ તરકારીઓ રાંધેલી મુકાય, નહીં મુકાય. બધું પાછું પહેલું બધું તમે આગો આપણે યસ કરી ગયેલા કે દરેક ખોરાકની અંદર ચાર પ્રોપર્ટીઝમાંની એક હોય ગરમો તળી તળી એટલે ફ્રેશનેસ ને ગરમી આપનારી ફ્રેશનેસ હોય, ગરમો ખુશ ગરમીવાળું પણ ડ્રાય એટલે તે જરા બાજુએ રાખવી ને પહેલી શર્ટ ઉતારી ને શર્ટ ખુશ એમ ચાર જાતના બધા ખોરાકોની અંદર કેટેગરી હોય છે. સુરણ સુરણ નહીં મુકાય, શકકર નહીં મુકાય, એવી એવી ચીજ જે રાંધેલી ચીજ મૂકવાની હોય કે આ નહીં. સૌથી આઈડિયલ ચીજ ઘઉંનું, ઘઉં સતુમના બનતા ક્રિયાની અંદર ઘઉંનું મૂકવાનું. દરાની સોરી દરણ તો નહીં પણ રોટલી હોય કે આપણે જો એ પછી બધા કહીએ કે આજે બધી મીઠાઈ મેવાઓના આજે તો જમાનો છે, મળીનો નહીં આપ્યો, પાપડી નહીં આપી, પોપટજી કોણ છે, ભરતવરા કોણ છે, એ બધું તો આપણા રીતના ટેસ્ટ આવે. બીજા એને કહી નથી એની માટે ફક્ત દરાન ગોસોડો ગોસોડો એટલે થોડું ગાયનું ઘી ઘી જોઈએ ઘી જોઈએ
આ બધી ચીજો આપણામાં અહીં તમે કોઈ બી ચોપડીઓ ખોલશો ક્રિયાકામની, તેમાં પછી તમને મળશે કે શું શું જોઈએ શું નહીં જોઈએ તે તો બધા છે જે આપણે. તો અહીંયા ટૂંકમાં કે અહીંયા ખબરી યશ બનીને અશાવનામ પ્રવશીનામ ને અશાવનામ પ્રવશી અશાવનામ પ્રવશીના ને બધા યોજે ને અક્ષરસ્થાનોના રવાના તે લોકોની દરેકની યાદ થાય છે પ્રવણી યશમાં ને અશોનામ પ્રવશીના તેની મોટા પક્ષા કરવાનો અશ્વનો પર્યટકેશ નવાનસી એ લોકો ત્રણ જોડે પરોક્ષી કાયદેસરની થાય દરિયા બધું જે તારા ઘાસનો સવાલ પૂછાયો કે ઘાસમાંથી ત્યાં બધા એ લોકોના ઘાસમાં જ છે એ લોકોના જે ગુબ્બારો બાંધ્યા તે પાછા ચેક થતા જાય પ્રવણી અશ્વ એટલે તેમાંથી બી રવાની તમે વિચાર કરો કે જો પહેલો એક મહિનો બી કોઈ બી એક જથ્થો છી રવાના કાયદેસરની આ ખાલી ચાર ક્રિયાઓ બને તો આજના જમાનાથી તેનું રવાન કેટલું ખુશનું થઈ પણ વેરી અનફોર્ચ્યુનેટ કે તેમ નથી થશે બી નહીં જેમ વખત જશે ને વધારે ખરાબ એટલે તેથી મેં તમને શરૂઆતમાં કહ્યું કે આજે ટેસ્ટ લેવાની છે તે ટેસ્ટ એ જ હતી કે ભાઈ આપણે જીવતા જીવત સુધારીએ છીએ ને જ્યાં સુધી આ ક્લાસ ચાલુ છે ઇકોનોમી આપણે એવી જ વાત કરશું કે વી મસ્ટ ઇમ્પ્રુવ વાયર વી આર અલાઈવ એન્ડ નેચર વિલ ગો ઓન ટેસ્ટિંગ યુ તેમાંથી હજુ કમાવ છે પરસું પરસું બધું જ કરશું પાછા ઉભા થઈશું ઓકે છે અહીંયા ઓવરઓલ ખાલી છે લાભ પાઈ ગયા આપણે જ્યાં કરો છો લાભ છે એનું આપણે આપ્યું હવે આવતી ટર્ન તમે ક્રાઇમ પેટ્રોલ જોતા હો સોનીની ઉપર દર શુક્રવાર તેની અંદર તો એકચ્યુઅલી જે ઇનેક્ટ રીઇનેક્ટ કે કોણ કેમ કરે છે ને પછી કેમ તેને પકડે છે તો તે બધું તમે જો ત્યારે તમારામાં શું એક જાતનો વિચાર છે કમકમાટ કમકમાટ ઊભો થાય છે અરે શું થયું એટલે તેનો હું પકડે જાય તો એનું વચન એ જાતનો વિચાર તમારા મનમાંથી રહેશે છે ને એથી જ હું તમને કહું આજે તો હવે રિયાલિટી શો જો આવે રિયાલિટી ટીવી શો કે જે ઇવન ધી કાસ્ટ વેઝ એક્ટિંગ દે આર નોટ એક્ટિંગ દે આર એકચ્યુઅલી લિવિંગ દેર રોલ્સ જીવતા જીવતી હાલતમાં પણ તેની ઉપર ટીવી કેમેરા જો ઓન હોય દે ડોન્ટ નો હાઉ દે વિલ રિએક્ટ એટ ધ નેક્સ્ટ મિનિટ તે રિયાલિટી શો અમેરિકામાં તો અત્યારે બહુ કોમન છે હવે અહીંયા બી ઇન્ડિયામાં બી આવવાના શરૂ થઈ તો રિયાલિટી શો એ બધામાં કરતા તમે તે વખતે જો સર્વશ્રેષ્ઠ રાજની વડી કરતા હો તો ઘણું મન ખૂબ દુનિયા અહીંયા આપણે હસીએ પણ જસ્ટ ટેલિંગ યુ વેરી સિન્સિયરલી કે હવે સર્વશેલરી નહીં બી થાય આપણે થાકી બી ગયેલા હોય પાછું નવું પડે બધું નહીં થાય ઠંડક બની હોય વગેરે વગેરે તબિયત ઠીક નહીં હોય તો યુ કેન સી ગુડ જે બી જવું હોય તમને વ્યૂ કરવું હોય તો સારા પ્રોગ્રામ સિમ્પલ કાંઈ તે એક્સપાયર કાંઈ જવાનું એમ તો મને સીઆઈડી જોયા વગર ચાલતું નથી આમ તો કન્ફેશન પણ સીઆઈડીની અંદર શું છે કે જે મર્ડર થાય છે એ તો થઈ ગયેલું હોય છે પછી પેલો તેને કેમ પકડે છે એ આપણે ખાલી જોઈએ અહીં તો મારી નિર્દોષ ચીજો છે જોવામાં હું એમ નથી કહ્યું કે શું જાઓ કે શું ના જાઓ એટલે તમે અહીંયા આવવાનું બી બંધ કરી દીધું એ આપણી લાઈન જ નથી કે રૂલ્સ એન્ડ નોટ્સ બતાવવાની પણ હાઉ ટુ લીવ અવર લાઈફ બેટર એન્ડ મેક અવર લાઈફ બેટર એન્ડ વેન વી પાસ અવે ક્રિયાઓ નહીં બી થઈ બરાબર તો આપણે અહીંયા થોડું જ ખમો કરે કિંમત ના થશું એક વાર રવાન ચીમત પર જો પછી ઘણો પ્રોબ્લેમ તો હવે નેક્સ્ટ ટાઈમ 27th March લાસ્ટ સન્ડે કાલે ખરા મુક્તાશ્ર દિવસો છે પછી એટલે છોડી દેવું પડે તો 27th March એ નવી સબ્જેક્ટ કોઈને કે આઈડિયા છે કે એની ટોપિક
હું તમને ખાલી કહેવા પડે માં ગભરાઈ નથી જવાનું. વંડીરાજના આખા 22 ચેપ્ટર નથી કરવાનું કે કારણ કે સવાલ બી બરાબર રાઈટલી પૂછવામાં કે વંડીરાજની જે ક્રિયા થાય છે એ વંડીરાજ જે ટેક્સ તરીકે છે 22 ચેપ્ટર્સવાળું તેમાં શું ફરક છે. એ 22 ચેપ્ટર જે વંડીરાજના છે તેની સમય કે આખો એક સિલસિલો છે ને તે જગદોશીને મેં આજના જમાનામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેક્સ ગાથા કરતાં બી વધારે અગત્યની ટેક્સ ફોર ઝોરાસ્ટ્રિયન ટુડે એ જ વંડી. આજે બધું એ મોકાન આપણી થઈ છે અને વંડીરાજને તદ્દન હકારી કરે છે બાજુમાં તે જોઈએ છે બસ ગાથા તે જ. તો એ વંડીરાજ શું વંડીરાજ ટેક્સની સમરી અને ઓવરઓલ જનરલ વ્યૂ ઓવરવ્યૂ ઓફ ધ વંડીરાજ સેરેમની ઓકે 27 માર્ચ. અશેમ વહો વૈષ્ટમસ્તે ઉષ્ટાવસ્તે ઉષ્ટાવહ્માય હ્યતશાય વહિષ્ટાય.